बनासकांठा જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે, જેમાં ધાનેરા તાલુકાના વાલેર ગામમાં આવેલા પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ ભક્તો માટે ચારધામ સમયયાત્રા માનવામાં આવે છે। અંદાજિત 400 વર્ષ પહેલા ધાનેરા તાલુકાના વાલેર ગામમાં પૂજ્ય સુંદરપુરી મહારાજ જીવંત સમાધિ લીધી હતી। એ દિવસ હતો ભાદરવા સુદ પાંચમનો, જેના કારણે વર્ષોથી વાલેર ગામ ખાતે ભાદરવા સુદ પાંચમના દિવસે સુંદરપુરી મહારાજની સમાધિ પર ભક્તો દર્શન માટે ધાનેરા તાલુકા ઉપરાંત ગુજરાત સહિત અન્ય રાજ્યમાં વસતા લોકો મોટા પ્રમાણમાં આવતા હોય છે। ધાનેરા તાલુકામાં માન્યતા છે કે સુંદરપુરી મહારાજના કોઈ ખોટા સોગંધ ખાઈ શકતું નથી, જેના કારણે સુંદરપુરી મહારાજના સોગંધને દેશની સૌથી વડી અદાલતના ન્યાય સમી માનવામાં આવે છે। ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય કે પછી ઘરના દૂધાળા પશુઓ બીમાર પડ્યા હોય તો ભક્તો સુંદરપુરી મહારાજના દર્શન અને પ્રસાદની બાધા રાખતા હોય છે, જેના કારણે વર્ષ દરમિયાન દર અજવાળી પાંચમના દિવસે મેળો ભરાય છે। હજારોની સંખ્યામાં ભક્તો પાંચમના દર્શન કરતા હોય છે। જ્યારે આજે સુંદરપુરી મહારાજની સમાધિનો દિવસ હોવાને કારણે સવારથી લોકો લાઇનમાં ઊભા રહી દર્શન માટે રાહ જોતા નજરે પડ્યા હતા। ધાનેરા તાલુકાના 50 કિલોમીટરના અંતરે રહેલા લોકો પગે ચાલીને દર્શન માટે આવતા હોય છે। આજે સુંદરપુરી મહારાજના મંદિરે ભક્તોએ ભક્તિ સાથે સુંદરપુરી ધામ પર નેજો ચડાવીને ધન્યતા અનુભવી હતી। જો કે વાલોરમાં આવેલું આ સ્થાન ધાનેરાવાસીઓ માટે ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। આજે વાલેર ગામની અંદર સુંદરપુરી બાપજીની ભાદરવા સુદ પોચમ અને વાલેર ગામની અંદર સુંદરપુરી મહારાજે જીવંત સમાધિ લીધેલી હોય અને આખું ગામ ધાનેરા તાલુકો દેશભરમાંથી વસ્તી અહીં આવતી હોય છે અને બે વરની બાધા રાખેલી હતી, નેજા અને ઢોલ સાથે બાપજીના ચરણોમાં બધા નમીને આજે બાધા પૂરી કરી છે અને આજે સુંદરપુરી મહારાજ વાલેરની અંદર તો શું પણ દુનિયામાં પડસા ધારી છે અને જીવંત સમાધિ લઈ અને 2 કિલોમીટર શીતોળાને ધોરણ નીકળ છે। સુંદરપુરી મહારાજની બધા ઉપર કૃપા છે, આવે એના ઉપર કૃપા છે। સુંદરપુરી મહારાજ સદાયના માટે અમને એવું લાગે છે કે મંદિરમાં જ છે, જીવત છે એવું અમને લાગે છે। સુંદરપુરી મહારાજની સમાધિના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો આ વખતે દર્શન માટે આવી પહોંચ્યા હતા। ગત વર્ષે કોરોના વાયરસના લીધે ભક્તોની સંખ્યા ઓછી જોવા મળી હતી, જ્યારે આ વર્ષે સતત 2 વર્ષની બાધા પૂરી કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા। મંદિરના મહંત શ્રી સુખદેવપુરી મહારાજ સહિત અનેક સંતો મહંતોના દર્શન કર્યા હતા, તેમજ વાલેરધામ ખાતે દરેક સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન માટે આવતા હોય છે। જગ્યા જે છે સુંદરપુરીની એ વર્ષોથી જગ્યા છે, એ જગ્યા જીવત સમાધિ છે વાલેર સુંદરપુરીની ભાદરવી પોચમની સુંદરપુરીની જગ્યા છે, એ મહત્ત્વનું છે અને દરેક સમાજમાંથી બધા આવે છે અને દરેક સમાજના ધૂપ આલે છે અને થાવર ગામના ભુરિયા પરિવારમાંથી દર પોચમે આવી અને ધૂપ આપ લે છે અને એ ધૂપને દાડે વાલેરની પોચમ માન્ય ગણાય છે, તે 100 સુધી એની પ્રસાદ ચાલુ રહે છે અને દરેક સમાજમાંથી દરેક સમાજ અને દરેક કોમમાંથી બધા પરિવાર આવીને દર્શન કરે છે અને શીતોળા જોડાઈ અને બાપજીએ પરસો આપેલો છે। વાલેરધામ આવતા હજારો યાત્રિકોની વ્યવસ્થા માટે આખું વાલેર ગામ ખડે પગે જોવા મળે છે, જ્યારે કે અહીં કોઈ જ પ્રકારનો પોલીસ બંદોબસ્ત કરવામાં આવતો નથી, કારણ કે વાલેરધામમાં દર્શનાર્થે આવતા ભક્તો ખુદ જ વ્યવસ્થાના ભાગરૂપે પોતાની મેળે જ નિયમોનું પાલન કરતા નજરે પડતા હોય છે।